नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशुं महात्मा गांधी गुजराती निबंध। मित्रों, निबंध स्पर्धा ने अंदर जो तमे भाग लेवाना हो अथवा तो गांधीजी की जन्म जयंती की उजवणी हो ने जो तमने तमारे जो बोलवानी स्पीच की जरूरियात हो तो मित्रों अमारो वीडियो अंत सुधी जोई लेजो। मित्रों, एकदम परफेक्ट अमे गुजराती निबंध जे छे ए 350 शब्दनी अंदर तैयार कर्यो छे, तो खास तमने उपयोगी थशे। आवा ज निबंधो मेळवा माटे मित्रों चेनल ने सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन ने अंदर ऑल नोटिफिकेशन कर देजो। हवे बात करीशुं महात्मा गांधी गुजराती निबंध। महात्मा गांधीजीनु नाम दुनियाभरना महापुरुषोमां मोखरे छे। भगवान बुद्ध, महावीर स्वामी, ईसु ख्रिस्ती जेवा महापुरुषो साथे महात्मा गांधीजीने पण याद करवामां आवे छे। आपणे सौ तेमने महात्मा गांधीजी अथवा तो बापूजी जेवा लाडीला नामथी ओळखीए छीए। महात्मा गांधीजीनु नाम मोहनदास हतुं, तेमना पितानुं नाम करमचंद हतुं, तेमनी मातानुं नाम पुतळीबाई हतुं। તેમનો જન્મ ઈસવીસન 1869ના ઓક્ટોબર માસની બીજી તારીખે પોરબંદરની અંદર થયો હતો। મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ કસ્તુરબા હતું, સૌ તેમને આદર સાથે બા કહીને બોલાવતા હતા। ઘણી નાની ઉંમરમાં કસ્તુરબા સાથે ગાંધીજીના લગ્ન થયા હતા। મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા હતા। ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું, વકીલ થયા। પછી તેમણે દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી। એ સમયે આફ્રિકામાં કાળા ગોરાના ભેદભાવ સામે તેમણે ત્યાં સત્યાગ્રહ કર્યો। આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા ફર્યા। સ્વરાજ્ય માટે તેમણે અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી। અમદાવાદમાં નદી સાબરમતીના કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યાં રહ્યા। મીઠા ઉપર અંગ્રેજોએ કર નાખ્યો, આ માટે તેમણે સત્યાગ્રહ આદર્યો। તેમણે આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકૂચ યોજી અને દાંડીકૂચના આરંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું અને આશ્રમની અંદર પગ પણ નહીં મૂકું। દાંડીકૂચ પછી જો અંગ્રેજો સામે લડતના ઘણા પ્રસંગો પડ્યા, તેમાં ઈસવીસન 1942માં અંગ્રેજોને પડકાર કર્યો, ભારત છોડો આ આંદોલનના મહત્વનું છે મિત્રો, આપણા આઝાદી મેળવવાની અંદર। એ પ્રસંગે ગાંધીજીને અંગ્રેજોએ જેલમાં પૂર્યા। ગાંધીજી સાથે ભારતના ઘણા નેતાઓને જેલમાં અંગ્રેજોએ પૂરી દીધા હતા। આખરે અંગ્રેજોએ ભારત છોડ્યું અને ઈસવીસન સન 1947ના ઓગસ્ટ માસની 15મી તારીખે આપણને આઝાદી મળી। આપણા દેશની ગરીબાઈ જોઈ તેઓ માત્ર શરીર ઉપર એક જ વસ્ત્ર ધારણ કરતા હતા, એટલે કે માત્ર ધોતીઓ જ ધારણ કરે, છાતી અને પીઠ ખુલ્લા રાખે। સ્વાવલંબનને ઉત્તેજન આપવા તથા સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી હતી અને ખાદીના પ્રચારને તેમણે પોતાના જીવનની અંદર અગ્રતા આપી હતી। ગાંધીજી એ હિન્દુ મુસ્લિમની એકતા માટે, અસ્પૃશ્યતા નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા। આમ દેશના ભલા માટે તેમણે મહાન કાર્યો કર્યા। તેઓ રાષ્ટ્રપિતા કહેવાયા। ગાંધીજી એ અહિંસા, પ્રેમ અને સાદાઈ જેવા ગુણોને જીવનમાં ઉતાર્યા હતા અને આ ગુણો જ તેમનો જીવન સંદેશ હતો। ઈસવીસન 1948ના જાન્યુઆરી માસની 30મી તારીખે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસ નામના હત્યારાએ તેમનો ખૂન કર્યો। ગોળી વાગતા ગાંધીજીના મુખમાંથી હે રામ શબ્દ નીકળ્યા હતા। ગાંધી બાપુની સમાધિ દિલ્હીની અંદર આવેલી છે, તે રાજઘાટના નામે ઓળખાય છે। મિત્રો, અહીં સંપૂર્ણમાં આપણે મહાત્મા ગાંધી વિશેનો નિબંધ પૂર્ણ થાય છે। મિત્રો, આ પ્રકારના નિબંધની તૈયારી કરીને જશો તો ચોક્કસ તમને સફળતા મળશે અને આવા જ નિબંધો મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં।